નમસ્કાર દર્શક મિત્રો, જેટ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. વલસાડની વસંતજી પાર્ક સોસાયટીમાં બિલ્ડરે પાણીનું વહેણ બંધ કરી દેતા મહિલાઓએ તેમના બાળકોને કલેક્ટર કચેરીએ મૂકીને વિરોધ નોંધાવ્યો. ગોઈમા ગામમાં વિકાસના ઠેકાણા નથી ત્યાં વલસાડ સાંસદે કોલક ગામને બીજા સાંસદ આદર્શ ગામ તરીકે વિધિવત રીતે દત્તક લીધું. દુનેટા ગ્રામ પંચાયત કચેરી ખાતે ચાલી માલિકો સાથે બેઠક યોજાઈ, ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુસર અપાયું માર્ગદર્શન. વાપીમાં શહીદ અમરનાથ યાત્રીઓના સ્મરણાર્થે 8 ઓગસ્ટે યોજાનાર સર્વધર્મ ભાગવત કથામાં મુસ્લિમ અગ્રણીના ઘરેથી પોથી યાત્રા નીકળશે. હવે જોઈએ સમાચારો વિગતવાર. વલસાડ અબ્રામા સ્થિત એક સોસાયટીની મહિલાઓ પાણીના ભરાવાથી પરેશાન થઈ પોતાના નાના બાળકો સાથે પહોંચી કલેક્ટર ઓફિસે અને તેઓની તમામ સમસ્યા અંગે લેખિતમાં કરી હતી રજૂઆત. વલસાડ ધરમપુર રોડ અબ્રામા સ્થિત વંસનજી પાર્કના રહીશોને ત્યાં અતિ વરસાદને પગલે પાણીનો ભરાવો થઈ રહ્યો છે. આ પાણીનો ભરાવો ફક્ત આ વર્ષે જ નહીં પરંતુ દર ચોમાસે થાય છે. દર ચોમાસે સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે અને એટલું પાણી ભરાય છે કે એક એકના ઘરમાં 5 થી 8 ફૂટ વરસાદી પાણીનો ભરાવો જોવા મળે છે અને આ પાણીનો નિકાલ પણ થતો નથી. આ પાણીનો નિકાલ ન થવાનું એક મુખ્ય કારણ સ્નેહરમણ પાર્કના માલિકની મનમાની ગણવામાં આવી રહી છે. સોસાયટીના લોકોનું કહેવું છે કે સ્નેહરમણ પાર્કના માલિક વારે ઘડીએ નગરપાલિકા દ્વારા નાખવામાં આવેલ નાળાનો પાણી જવાનો કાસ જાણી જોઈને બંધ કરી દે છે. વળી અબ્રામાના રહીશોનું કહેવું છે કે સામે બિલ્ડર હોવાને લીધે કોઈ પણ અધિકારીઓ તેઓની સાંભળતા જ નથી. અધિકારીઓ સ્થાનિકોની સાંભળવાને બદલે બિલ્ડરોની તરફેણમાં રહીને જ માંગણી કરે છે, જેને લઈ બિલ્ડરને ફાવતું મળી રહ્યું છે. આ પહેલા પણ 27 જુલાઈ 2017ના રોજ પણ સોસાયટીમાં પાણીની આ પરિસ્થિતિથી સોસાયટીના તમામ લોકો ડિઝાસ્ટર મેનેજમેન્ટની ઓફિસમાં અને નગરપાલિકાની ઓફિસે ચાલુ સભામાં રજૂઆત કરવા ગયા હતા ત્યારે પણ વહીવટીતંત્રએ બંધ કરેલ કાસ ખોલવાના બદલે સ્થાનિકોને રોકડું પધરાવી હાંકી કાઢવામાં આવેલ હતા. બિલ્ડરને રસ્તો આપો તો પાણીનો કાસ ખોલશેનું રહીશોને જણાવતા આખરે પરેશાન સ્થાનિકોની મહિલાઓ પોતાના નાના બાળકો અને ભૂલકાઓને લઈ કલેક્ટર ઓફિસે પહોંચી હતી અને આ અંગે લેખિતમાં ફરિયાદ કરી હતી. સાથોસાથ તમામ બાળકોને કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, નગરપાલિકા ચીફ ઓફિસર અને નગરપાલિકા પ્રમુખને ત્યાં મૂકી જવાનું પણ જણાવ્યું હતું. મહિલાઓનું કહેવું છે કે પાણીનો કાસ બંધ હોવાથી પાણીનો જમાવડો સોસાયટીમાં થઈ રહ્યો છે, જેને લઈ કોઈ પણ નાના બાળકો અંદર જઈ શકે છે અને ડૂબી જવાની સંભાવના અને પરિસ્થિતિ સર્જાઈ શકે એમ છે. વળી આ પાણીના ભરાવાને લઈને ડેન્ગ્યુ અને બીજી અન્ય બીમારીઓ તેઓના સોસાયટીમાં ફેલાવાના સંજોગો પણ વર્તાઈ રહ્યા છે, જેને લઈ પરેશાન મહિલાઓએ આખરે બાળકોને લઈ આ પગલા ભર્યા હતા. સાથે તેઓની સમસ્યા ઉપર ધ્યાન દોરી યોગ્ય પગલા લેવાય તેવી માંગ પણ કરી હતી. પાણી માટે આવ્યા છે, ભરાયા છે, ઘૂંટણ જેટલા પાણી છે ઘેરમાં અંદર. જ્યારથી વરસાદ પડે ત્યારથી દર વર્ષે તકલીફ પડે. નહીં, બધાને કરીશું વિકાસ. અમે તંત્ર ના જ પાડે, અગાડી જાઓ, કોઈ લેતું નથી અમારું. હરીશ દેસાઈ, આપણે નગરપાલિકા કમ્પ્લેન કરીએ ને ખોલી જાય, પાછો હરીશ દેસાઈ બંધ કરી જાય. હરીશ દેસાઈ વાળો છે, પાછળ મારા પાછળ રહેતા છે ને હરીશ દેસાઈ દર વર્ષે દુખી કરતા છે અમને લોકોને. કેમ કે તમે રોડ આપો તો તમને પાણી જવા દઈએ ને ગટર નગરપાલિકા નાખેલા છે તો બી નહીં પાણી જવા દે ને કોંક્રોટ નાખીને એકદમ પેક કરી મૂકેલા છે. બધા નગરપાલિકા હિતેશ પટેલ ને બધા નગરપાલિકા જાય તેમ કે તમે રોડ આપી દો તો પાણી જવા દેશે, એ જ નગરપાલિકા કહેતા છે. મેં કઈ નહીં માંગુ, એ મારું પાણી કાઢવું જોઈએ, એ આગળ પડશું. અહીં બધા આવીને મહિલા મંડળ આવીને અહીંયા મોરચા આપશું. પાટી તાલુકાના કોલક ગામને વિધિવત આદર્શ ગામ તરીકે લેવાયું છે દત્તક, જે અંગે સભા યોજી ગામમાં જે તે સમસ્યાની યાદી લઈ વિકાસના કામો નિકાલ કરવા દરેક સરકારી વિભાગના અધિકારીઓને જણાવાયું. પાટી તાલુકાના કોલક ગામે વિધિવત આદર્શ ગામ તરીકે દત્તક લેવામાં આવેલ છે, જે અંતર્ગત એક બેઠક કોલક સિમન્સ મંડળના હોલ ખાતે યોજાઈ હતી. બેઠકમાં અધ્યક્ષ તરીકે સાંસદ ડોક્ટર કેસી પટેલ હાજર રહ્યા હતા. આ બેઠકમાં કોલક ગામના પીવાના પાણીના જૂની પાઇપલાઇનને નવી બદલવા માટે ગામજનોએ રજૂઆત કરી હતી. પીવાના આરો પાણી બાબતે ચર્ચા કરી ગામમાં જે તે સમસ્યાની યાદી લઈ
વિકાસના કામો અંગે નિકાલ કરવા દરેક સરકારી વિભાગના અધિકારીઓને બેઠકમાં ખાસ બોલાવવામાં આવ્યા હતા અને નોડલ અધિકારી તરીકે પાર્ટીના પ્રાંત અધિકારી દરેક કામો ઉપર ધ્યાન દોરશે. બેઠકમાં ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા. તેઓએ દરેક સમસ્યા અંગે ઉપસ્થિત રહેલ સરકારી જે તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચાઓ પણ કરી હતી. સભામાં જિલ્લા પંચાયતના પ્રમુખ જીતેન્દ્ર ટંડેલ, પ્રાંત પાર્ટીના વાય બી ઝાલા, ટીડીઓ વી સી બાગુલ, સરપંચ હેમાબેન ટંડેલ, માજી સરપંચ કિશોરભાઈ, તાલુકા પંચાયતની મહિલા સભ્ય ચંદનબેન, પંચાયતના સભ્ય અમિતાબેન દાતારવાળા, માચી સમાજના પ્રમુખ અમૃતભાઈ ટંડેલ કે જેઓ ગામના રસ્તા પહોળા કરવા બાબતે ગટર લાઇન નાખવી એવી અનેક ચર્ચાઓ તેઓ દ્વારા કરવામાં આવી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ટંડેલે કર્યું હતું. દમણના ડુનેઠા ગ્રામ પંચાયત ખાતે સ્વચ્છતાને લઈ ચાલ માલિકો સાથે બેઠકનું કરાયું હતું આયોજન, જેમાં સ્વચ્છતાને લઈ તેઓને અપાયું હતું સલાહ સૂચન. ગયા સમયથી સમગ્ર દેશને સાથોસાથ દમણ ખાતે પણ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. ક્લીન દમણ ગ્રીન દમણ સૂત્રને લઈ દમણમાં લોકો ચાલી રહ્યા છે, ત્યારે એવામાં નાની દમણ ડુનેઠા પંચાયતમાં આવેલ ચાલીઓની બહાર અને આસપાસ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આ ગંદકીના નિરાકરણ માટે થઈને યોગ્ય પગલા લેવાય અને ગામ સ્વચ્છ રહે એ માટે થઈને ડુનેઠા પંચાયત ખાતે ચાલી માલિકો સાથે એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં તમામ ચાલી માલિકોને જણાવાયું હતું કે હાલમાં દમણ પ્રશાસન દ્વારા ગમે ત્યારે આકસ્મિક ચેકિંગ હાથ ધરાતી હોય છે, ત્યારે તેઓની ચાલીની બહાર ગંદકી તેમજ બાથરૂમમાં ગંદકી ફેલાતી હોય તેને અટકાવવાનું જણાવાયું હતું. પંચાયત સરપંચ સવિતાબેન તેમજ જિલ્લા પંચાયત સભ્ય સવિતાબેન પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ આ બેઠકમાં ચાલ માલિકો અને પંચાયત સભ્યોને ગંદકીને લઈ સલાહ સૂચનો આપવામાં આવ્યા હતા. વળી જો ગંદકી કરતા પકડાશે તો જે તે ચાલી માલિકો કે વિસ્તારના લોકો સામે પંચાયત દ્વારા કડક પગલા ભરાશેનું પણ સૌ કોઈને જણાવવામાં આવ્યું હતું. અને જે રીતના સ્વસ્થ ભારત સુંદર બનાવવાનું જે રીતના ચાલમાં ગંદકીઓ ફેલાવશે, ચાલ માલિકો એની પૂરીપૂરી જિમ્મેદારી લેશે અને ચાલ માલિકોને એક વોર્નિંગ પણ આપવામાં આવેલી છે અને અમારી પંચાયતની ટીમ ચાલ માલિક જ્યાં જ્યાં ચાલ જેની જેની ચાલ બનેલી હશે ત્યાં વિઝિટ પણ કરશે. રિપોર્ટ કારણ કે આજે જે આ કામ આપણે ચાલ માલિકો વચ્ચેથી મિટિંગ રાખવામાં આવી છે એનો ફાયદા બનાવવાની અમે ખાતરી આપી છે. એ રીતના આજે આપણે એક એમાં ચાલ માલિકોને જણાવવામાં આવ્યું અને અપીલ કરવામાં આવી કે જેની પણ રૂમ ચાલ માલિક હોય એણે પોતપોતાની જવાબદારી પૂરીપૂરી લેવામાં આવશે. જે ગંદકીઓ ફેલાવવામાં આવશે એના પર જે આપણા લીગલી ડન હશે એ ડન પણ કરવામાં આવશે અને એમનું અગર ગંદકી થઈ તો એમનું પાણીનું કનેક્શન લાઇટનું કનેક્શન પણ કાપી દેવામાં આવશે. એટલે આજે ગામના વચ્ચે બધાને આપણા સરપંચ દ્વારા બધાને સમજાવવામાં આવ્યું કે આ વસ્તુની પોતપોતે જવાબદારી લેવામાં આવશે અને ગામના હરેક ચાલ માલિકોએ આની પોતપોતાની આજે જવાબદારી લીધી છે અને આશા પણ અમને દેખાય છે કે અમારા દુનેઠા ગામને સુંદર બનાવવા માટે અમારા ગામના રૂમ ચાલ માલિકો પોતપોતાના રૂમોને સૂચિત કરશે, જાણ કરશે કે કોઈ પણ ગંદકી ફેલાવશે નહીં, જે ગંદુ કચરો હોય એ ડસ્ટબિનમાં જ નાખશે અને જો કોઈ ગંદકી ફેલાવશે તો પંચાયત દ્વારા એના પર એક્શન લેવામાં આવશે અને એ એક્શન એમને માન્ય રાખી અને જે પણ દંડ આવશે એ ભરવામાં આવશે અને નહીં ભરશે તો એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તો આજે જે આપણા દમણદીવ પ્રફુલભાઈ પટેલનું આ ઉદ્દેશને અમે માન્ય રાખીને અમારો દુનેઠા પંચાયતને સ્વસ્થ અને સુંદર બનાવવા માટે આજની મીટિંગ અમે આ સભા રાખવામાં આવી. અમરનાથ યાત્રામાં શહીદ થયેલ યાત્રીઓ માટે થઈ વાપીના મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા ભગવત કથાનું થનારછે આયોજન, જેને લઈ વાપી ખાતે એક પત્રકાર પરિષદનું કરાયું હતું આયોજન. વાપીના મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા અમરનાથ યાત્રામાં શહીદ થયેલ યાત્રિકો માટે ભગવત કથાનું આયોજન કરવામાં આવનાર છે, જેના અંગેની માહિતી આપતા એક પત્રકાર પરિષદનું તેઓ દ્વારા આયોજન કરાયું હતું, જેમાં વાપીના સમસ્ત રાષ્ટ્રપ્રેમી હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ ભાઈઓએ મળીને શહીદ યાત્રીઓની યાદમાં આ કથાનું આયોજન કર્યું હોવાનું જણાવ્યું હતું. આ ભગવત કથા વાપી નામધામાં આવેલ અનાવિલવાડી ખાતે 8 ઓગસ્ટ થી લઈને 14 ઓગસ્ટ સુધી કાર્યરત રહેનાર છે. રોજ બપોરે 3 વાગ્યા થી 6 વાગ્યા સુધી કથા આયોજિત થનાર છે. આ ભાગવત
તથા કથાકાર પ્રફુલભાઈ શુક્લના અધ્યક્ષસ્થાને યોજાનાર છે, જેમાં સમસ્ત હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ ભાઈઓ મળીને આ કથામાં ભાગ લેશે. આ કથાના પ્રથમ દિવસે બપોરે 2 વાગ્યે પોથી યાત્રાનું પણ આયોજન કરાયું છે. આ પોથી યાત્રા મુસ્લિમ અગ્રણીના ઘરેથી નીકળીને વાપીના મુખ્ય માર્ગ પરથી થઈ વાપી નગરપાલિકા મેદાન ખાતે પહોંચશે અને ત્યાંથી બસની સુવિધા કરીને તમામ ભક્તોને નામદા સ્થિત અનાવિલવાડીમાં પહોંચાડવામાં આવનાર છે. આ ભાગવત કથા અને પોથી યાત્રાનો મુખ્ય હેતુ અમરનાથ યાત્રામાં આતંકવાદીઓના હુમલામાં ભોગ બનનાર શહીદોની યાદમાં રાખવામાં આવેલ છે. આ પોથી યાત્રા અને ભાગવત કથામાં વાપી દમણ સેલવાસના તમામ સમાજના લોકો ભેગા થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. મુસ્લિમ સમાજના અગ્રણી જાબીરભાઈ મોગા અને સમસ્ત સુન્નત મુસ્લિમ સમાજ, એની સાથે ખુજા સમાજ, ભવરા સમાજ, ક્રિશ્ચન સમાજ, શીખ સમુદાય, જૈન સમાજ બધા મળીને આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ બપોરે 3 થી 6 કથાનો સમય છે. શ્રોતાઓ માટે સાંજે અલ્પાહારની વ્યવસ્થા રાખવામાં આવી છે. પણ જ્યારે મુસ્લિમ સમાજ દ્વારા આ કથાનું આયોજન, કથાના ઇતિહાસમાં પહેલો એવો પ્રસંગ છે કે 8 ઓગસ્ટે બપોરે 2 વાગે મુસ્લિમ બિરાદર જાબીરભાઈ બોગાના નિવાસેથી ભાગવતની પોથીયાત્રા નીકળશે અને આ પોથીયાત્રા એકતાધામ અનાવિલવાડી સુધી પહોંચશે. ખરેખર કથાનામાં આ એક ઇતિહાસ બની રહેશે. સર્વ શ્રદ્ધાજનોને આ પવિત્ર શ્રાવણ માસ છે, ભાગવત કથા શ્રવણ કરવા માટે આમંત્રણ આપીએ છીએ. પારડી ખાતે નગરપાલિકાની યોજાઈ હતી સામાન્ય સભા, જેમાં પારડીના ઓડિટોરિયમ હોલ ભાડે આપવા સમિતિની કરાઈ હતી રચના. પારડી નગરપાલિકાની સામાન્ય સભા પાલિકા પ્રમુખ રતનબેનના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં પારડી પાલિકાએ ભારત રત્ન મોરારજી દેસાઈ ઓડિટોરિયમ હોલ ભાડે આપવા તેમજ અપસેટ ભાડે આપવાનું નક્કી કર્યું હતું. ઓડિટોરિયમ હોલ ભાડે આપવા સમિતિની રચના પણ કરાઈ હતી, જેમાં રતનબેન પટેલ, દેવેન્દ્ર શાહ, રાજન ભટ્ટ, નિલેશ ભંડારી, શરદ દેસાઈ, અલી અંસારી અને કેતન પ્રજાપતિ આ તમામને હોલનું સંચાલન કરવા માટે લેવામાં આવ્યા હતા અને વાર્ષિક હોલનું અપસેટ ભાડું 6 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. તેમજ હોલ ભાડે આપવા ઓનલાઈન ટેન્ડરની પ્રક્રિયા પણ બહાર પાડવામાં આવશે. નગરના દરેક વોર્ડના સભ્યને પોતાના રસ્તા બનાવવા બાબતે સભામાં તમામને જાણ કરી હતી. સભાના અંતમાં વોર્ડ નંબર 6ના મહિલા ભાજપના શાસક પક્ષના સભ્ય સોનલબેન દિલીપભાઈ પટેલ તેઓના વોર્ડમાં જે સમસ્યા હતી જેને લઈને તેઓને લેખિતમાં જાણ કરી હતી અને આ લેખિત ફરિયાદ સામાન્ય સભામાં પૂરેપૂરી વંચાણે ન લેતા સભ્યના પતિદેવે પાલિકાના જવાબદાર હોદ્દેદારો સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. અગાઉ કારોબારી સભા ગરમાઈ હતી, જેના મીડિયાના અહેવાલને લઈ સામાન્ય સભા પહેલા સંકલનની સભા મળી હતી, જેમાં દરેક ભાજપના ચૂંટાયેલ સભ્યને પાર્ટીના ઉપરવટ ન જવું અને દરેકે પાર્ટીના નિયમ અને મન સન્માનમાં રહેવાનું જણાવતા સામાન્ય સભા માત્ર 15 મિનિટમાં જ પૂર્ણ કરી દેવામાં આવી હતી. વિરોધ પક્ષના નેતા હિતેશ પટેલે કહારવાડ તેમજ સુલભનગરની પાણીના ભરાવાની સમસ્યા અંગે આવેદન પત્ર આપ્યું હતું, જે મુદ્દો પણ ગરમાયો હતો. સામાન્ય સભા તમામ મારા સાથી સદસ્યોએ તેમજ તમામ મારા કર્મચારીઓએ સાથ સહકારથી પારડી વિકાસમાં સુંદર એવા કામગીરી બજાવી અને આજની જે સામાન્ય સભા ફક્ત 15 મિનિટની અંદર અમારી સામાન્ય સભા પૂર્ણ થઈ છે અને જ્યારે જે વિકાસના કામો હજુ અધૂરા છે તો હું તમામ મારા સાથે સદસ્યને પણ કહ્યું છે કે તમારા જે તે રસ્તા હોય એ તાત્કાલિક આપી દેવો અને જે ચાલુ સમિતિ છે અત્યારે હાલે 6 મહિના આપણા બાકી રહ્યા છે તે સમિતિ 6 મહિના સુધીની ચાલુ રાખવાની આહવાન કરી. અત્યારે જ્યારે વરસાદ આ 2 દિવસ અગાઉ ખૂબ વરસાદ પડ્યો અને જે નીચાવાળા જગામાં જે પાણી ભરાઈ ગયા પણિયા વિસ્તાર અને ધમીજાપા વિસ્તારમાં ત્યારે અમારા તમામ સાથે સદસ્યો અમારા નિલેશભાઈ ભંડારી, કેતનભાઈ, હરીશભાઈ, અમારા સાથે સદસ્ય કિરણભાઈ તમામ સભ્યો થઈ અમે આ પાણીનો નિકાલ કર્યો છે અને જે કંઈ જરૂરિયાત હોય એ જરૂરિયાત પણ પૂરી પાડી. વોર્ડની જે મુદત છે ત્યાં સુધી આ સમિતિ રહેશે એવું ઠરાવ્યું હતું અને જેને પછીની સભામાં ભાગ પણ આપવામાં આવ્યો અને ફરીથી એ સમિતિને ત્યાં સુધી આ સમિતિ રહેશે. ભરતભાઈ પેલો કમ્પોઝ પ્લાન્ટમાં કોઈક બહારના ગામડેથી આવીને કચરો જે છાપે છે એ બધા ધ્યાન દોર્યું પાલિકામાં, પણ એમાં પણ પાલિકાએ 2 મહિના પૂરતું ગ્રામ પંચાયતના સરકાર આપવા માટે આપી દીધું. મોરારજી દેસાઈ ઓડિટોરિયમ જે છે એ
ની કમિટી એક નિર્ધારિત કરવામાં આવી. એ કમિટીમાં પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ સદસ્ય નીલેશભાઈ કેતનભાઈ અજયભાઈ એ 6 લાખ રૂપિયા વાર્ષિક સેટ પ્રાઇસમાં નક્કી કરવામાં આવી. પાણી ત્યાં જામ થઈ ગયું, પોતાની એમાં જગ્યામાં બનાવે અને રિપોર્ટ પ્રમાણે સાથે જોર લગાવો, આવો આવો હાથ મિલાવો, મિત્રો સાથે જોર લગાવો, ખોટા સિક્કા ને ફગાવો, લાવો કેતન પટેલ ને લાવો, લાવો કેતન પટેલ ને લાવો. દીવ દમણ ને એવા નેતા જોઈએ જેની આંખે ઊંચા સપના જોઈએ, તરવરતો હોજુ સાથી ને યુવાન હો, શક્તિશાળી હોય ને બુદ્ધિમાન હો, પ્રશ્નો સમજે સમજે જનતાનો અવાજ, સૌ સાંભળે દિલ્હી માં જેનો અવાજ, કરી શકે જે આવો દાવો, બીજો બિરલો ક્યાંથી લાવો, નાના મોટા સૂર પુરાવો, ખોટા માણસ ને ઉથલાવો, લાવો કેતન પટેલ ને લાવો, લાવો કેતન પટેલ ને લાવો, લાવો કેતન પટેલ ને લાવો. એસટી ઓપ્ટિકલ, આંખોની સંભાળ માટેનું નવું સરનામું, જ્યાં તમને મળશે દરેક પ્રકારની આધુનિક સુવિધા. અમારે ત્યાં કોન્ટેક્ટ લેન્સ, ફેન્સી ગોગલ્સ, ફ્રેમ તથા નંબરના ચશ્મા બનાવી આપવામાં આવશે અને સાથે કમ્પ્યુટરની આંખની તપાસ મફત કરી આપવામાં આવશે. તો રાહકોની જોઈ રહ્યા છો, આજે જ મુલાકાત લો. અમારું સરનામું છે એસપી ઓપ્ટિકલ, ફર્સ્ટ ફ્લોર, સિટી સેન્ટર, બસ સ્ટેશનની સામે, નાની દમણ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વાપી નજીક રાતા સ્થિત પ્રાથમિક શાળામાં લાયન્સ ક્લબ ઓફ વાપી દ્વારા એક કાર્યક્રમનું કરાયું હતું આયોજન. વાપી નજીક રાતા ગ્રામ પંચાયતની પાસે આવેલ પ્રાથમિક શાળા ખાતે વાપી લાયન્સ ક્લબ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબના સભ્ય રમીલાબહેન મોહનલાલ શાહના જન્મદિવસ નિમિત્તે ખાસ આ કાર્યક્રમ આયોજિત કરાયો હતો, જેમાં શાળા ખાતે તમામ વિદ્યાર્થીઓને થઈ રહેલ પરેશાનીઓનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. સાથોસાથ વૃક્ષારોપણનું મહત્વ સમજાવતા શાળા ખાતે વૃક્ષારોપણ પણ કરાયું હતું, જે બાદ લાયન્સ ક્લબ ઓફ વાપી દ્વારા જ શાળા ખાતે ભોજનનું પણ આયોજન રાખવામાં આવ્યું હતું, જેનો લાભ ઉપસ્થિત સૌ મહેમાનોની સાથે શાળા શિક્ષકો અને વિદ્યાર્થીઓએ લીધો હતો. શાળા સંચાલકો સાથે લાયન્સ ક્લબ ઓફ વાપીના સભ્યોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. काफी मेन की तरफ से लाइन्स क्लब ऑफ वापी मेन की तरफ से प्रीति भोजन का आयोजन किया हुआ है राता ग्राम पंचायत के राता के अंदर. हमारा लाइन्स क्लब का मेन हेतु है कि लोगों की सेवा करना, जहाँ तक हम पहुँच सके वहाँ तक हम पहुँचते हैं. तो आज हमने हमारे क्लब के मिला का दिन है, तो उनके जन्मदिवस पर हमने आज भोजन का आयोजन
आज उनकी मिसेज जो एक्सपायर हो गई है उनके जन्मदिवस पर ये प्रोग्राम रखा है। हमारा लायंस क्लब, हमारे जॉइंट चेयरमैन पिनाकी मिस्त्री जी हैं, पूरा वापी मेन परिवार लायंस का आज इस मौके पर कि हम गांव में जाकर लोगों को, बच्चों को, आज हमारी जो यूनो की सर्वे है कि आज पूरे देश में 80 करोड़ लोग जो भूख से देरी सोते हैं, बिना खाना खाए सोते हैं। हमारा लायंस का एक टीम है कि हम लोग इसी तरह से हर साल 25 करोड़ 30 करोड़ लोगों की खाना खिला कर उनकी सेवा कर सकें। आज शुरुआत एक बच्चे से कि किस उनके जन्मदिवस पर इससे ज़्यादा उजर्णी क्या क्या बात हो सकती है कि हम उनके जन्मदिवस को इस तरह से मना रहे हैं कि बच्चों को, बच्चों की आत्मतृप्ति होगी तो आज उनका हमारा जो उनका परिणाम होगा वहाँ डेवलपमेंट का परिणाम होगा, बच्चों का विकास होगा, स्कूल का विकास होगा। इस तरह ट्री प्लांटेशन इस गाँव में पहले ही 2000 ट्री प्लांटेशन कर चुके हैं, आज भी ट्री प्लांटेशन किया है, इन्वायरमेंटल सेफ का हो चुके हैं। इस तरह मैं मोहन का मोहन लाल शाह अमित शाह की जो फैमिली है इनका पूरे परिवार वापी मेन हमारे रीजन की तरफ से खूब खूब मैं बधाई देता हूँ डिस्ट्रिक्ट की तरफ से, रीजन की तरफ से कि ये परिवार फूले फले और वापी मेन जो रीना बैंक के नेतृत्व में चल रही है वो भी खूब फूले फले आज इसी तरह से सेवा के काम करते रहे। हमारे स्कूल टीचर ने जो बोला कि हमारे बच्चों को ड्रेस की व्यवस्था है, इस तरह तमाम सेवा काम आगे उसको हमने दिया है मन पर और धीरे धीरे सारे काम पूरा करके आगे बढ़ेंगे। પારડી ખાતે શ્રાવણ માસના પ્રથમ શનિવાર સાથે શીતળા સાતમ તહેવારને લઈ મંદિરોમાં ઉમટી હતી ભક્તોની ભીડ। હાલમાં ચાલી રહેલ હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શનિવાર સાથે શીતળા સાતમના તહેવારને લઈ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। વળી શ્રાવણનો પ્રથમ શનિવાર હોવાથી હનુમાન મંદિરે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને હનુમાનજીને તેલ તેમજ નારિયેળ ચડાવીને તમામ ભક્તોએ ધન્યતા અનુભવી હતી। આ સાથે જ શીતળા સાતમ તહેવાર નિમિત્તે શિવ મંદિરોમાં ભક્તોની સાથોસાથ મહિલાઓ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવી હતી। શીતળા સાતમના દિવસે સામાન્ય રીતે આગલા દિવસે બનાવેલ ઠંડુ ભોજન જમવાનો નિયમ છે। સાથોસાથ તમામ ભોજન અને આંબારના ડાળખા સાથે મહિલાઓએ મંદિરમાં જઈ ભગવાનની વિધિવત પૂજા અર્ચના કરી હતી। સાથે જ મંદિરના પૂજારીએ શીતળા સાતમ તહેવારની મહત્વ સમજાવતા મહિલાઓને વ્રતવિધિ સમજાવી હતી। આમ શ્રાવણ માસના પ્રથમ શનિવારની સાથે તહેવારનો દિવસ હોવાથી તમામ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટેલ જોવા મળી હતી। સાતમ અને શ્રાવણ માસનો પહેલો શનિવાર આવો કોઈ સમય જ આવો પર્વ આવે છે। આજે શ્રાવણનો પહેલો શનિવાર અને સીતા સાથે સીતા સાથેની પૂજા કરવાથી દરેક બહેનોની મનોકામના પરિપૂર્ણ થાય છે, એના બાર બચ્ચા પણ સુખી રહે છે, પરિવાર સુખી રહે અને એ લોકો સૌભાગ્ય પણ અમર રહે। સીતા સાથે મેં છઠના દિવસે શિવાજી મહારાજ જયારે આસ્થા છે, દરેક કામ થાય છે, ભગવાનના આધારે નાક આપીએ, પાંદડાને પગ આપે, કુવારી કરીને વર આપે, હા પરિનિષ્ઠને પુત્ર આપે, આપણો પહેલો શનિવાર છે અને લોકોની પણ ભીડ છે શીતળા સાતમ પહેલો શનિવાર। સેલવાસમાં શીતળા સાતમ નિમિત્તે મહિલાઓએ શીતળા માતાની કરી પૂજા અર્ચના, સાથોસાથ મહિલાઓએ મંદિરે જઈ પૂજા અર્ચનાની સાથે વ્રત વાર્તા સાંભળી ધન્યતા અનુભવી। સેલવાસ ખાતે શીતળા સાતમ તહેવાર નિમિત્તે રામેશ્વર મહાદેવ મંદિર અને પંડ્યા ટાવરમાં માતાજીની મૂર્તિની સ્થાપના કરી પૂજા કરવામાં આવી હતી। શ્રાવણ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે, જે વ્રતધારી સાધન પૂજા અને કર્મ પૂજાનું મહત્વ સાચા અર્થમાં સમજી જે પૂજાવિધિ કરે છે તેમના ઉપર આદ્યશક્તિ શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે અને આજીવન શીતળતાની સુખદ અનુભૂતિ થાય છે। શીતળા માતા સેવાની દેવી છે, માટે સેવા કરનાર વ્યક્તિ મનની શાંતિ મેળવે છે। વ્રત કરનાર સિવાય અન્ય કોઈ એટલી શાંતિ મેળવી શકતું નથી। સાતમના આગલા દિવસે રાંધણ છઠ કહે છે। રાંધણ છઠને દિવસે રાંધી લીધા પછી બહેનો સગડી ગેસ ચૂલા વગેરેના સાધનોની પૂજા કરે છે અને બીજે દિવસે એટલે શીતળા સાતમને દિવસે પ્રાતઃકાળ ઉઠી ઠંડા પાણીએ સ્નાન કરી સગડી કે ચૂલા વગેરે લિપી ગુપી તેમાં આંબો રોપી કૃતકૃત્ય બને છે। આ દિવસે ચૂલો કે સગડી સળગાવી નહીં, આખો દિવસ ટાળું ખાવું અને શીતળા માની વાર્તા સાંભળવી અથવા વાંચવી,
આ પર્વને શીતળા સાતમ કે ટાઢી સાતમ કહે છે. આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે ખોળો પાથરીને પ્રાર્થના કરે છે. આ પવિત્ર પર્વ સાધન પૂજાનો મહિમા સમજાવે છે. જે સાધનો દ્વારા આપણે આપણું કાર્ય સાધીએ છીએ તે નિમિત્ત રૂપે સાધનોમાં રહેલ સુસુપ્ત ચૈતન્યની આપણે વિધિ વિધાન સહિત પૂજા કરવી જોઈએ. વલસાડ ખાતે પણ શીતળા માતાની શીતળા સાતમ નિમિત્તે વિધિવત રીતે કરાઈ હતી પૂજા અર્ચના. સમગ્ર દેશની માફક વલસાડ જિલ્લા ખાતે પણ શ્રાવણ માસના પ્રથમ શનિવારે શીતળા સાતમ નિમિત્તે મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આ સાથે વલસાડ શહેરમાં આવેલ શીતળા માતા મંદિર ખાતે સવારથી જ મહિલાઓ પૂજા અર્ચના માટે થઈ જોડાઈ હતી. અહીં માતાના મંદિરે સૌ મહિલાઓએ વિધિવત રીતે શીતળા દેવીની પૂજા કરી પોતાના પરિવાર સાથે બાળકના રક્ષાની પ્રાર્થના કરી હતી. આ દિવસે મહિલાઓએ આગલા દિવસે રાંધેલ ભોજન જમવાનો નિયમ છે તે જ મુજબ મહિલાઓએ વ્રતની ઉજવણી કરી હતી. આ મંદિર બહુ જૂનું છે અને આ બાજુમાં ગલીમાં છે તે ગલીમાંથી માતાજી નીકળ્યા હતા અને આ માતાજી નીકળ્યા હતા પહેલાં. પછી આ આરસ પ્રાણી મૂર્તિનું સ્થાપન કરેલું ત્યાં પછી જીર્ણોદ્ધાર કીધું. આજે 15 વર્ષ પહેલાં જીર્ણોદ્ધાર કરેલો એમનો. અને અત્યારે આ શ્રી સાધમે બધી ભાવિક ભક્તો બધા અહીંયા દર્શન કરવા આવે છે. બહેનો બધી પૂજા કરવા આવે છે સવારથી. અને ઠંડુ ખાય, ઠંડુ ઠંડા પાણીથી નહાવાનું આજે તો, ને ઠંડુ ખાવાનું, અને બહુ ખૂબ શ્રદ્ધાથી ભક્તિ કરીને બધા જાય છે. સવાર 6 વાગ્યાથી લાઈન લાગી જાય અહીંયા પૂજા કરવા માટેની. ત્યાં બપોરે 1 વાગ્યા સુધી ચાલ્યા કરે છે પૂજા. ઓછામાં ઓછું 200-200 જણા કરી હશે. એ બધા આજુબાજુમાંથી, મોલ્લામાંથી, ફળિયામાંથી બધા આવે. સમાચારના અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. વલસાડની વસંતજી પાર્ક સોસાયટીમાં બિલ્ડરે પાણીનું વહેણ બંધ કરી દેતા મહિલાઓએ તેમના બાળકોને કલેક્ટર કચેરીએ મૂકીને વિરોધ નોંધાવ્યો. ગોયમા ગામમાં વિકાસના ઠેકાણા નથી ત્યાં વલસાડ સાંસદે કોલક ગામને બીજા સાંસદ આદર્શ ગામ તરીકે વિધિવત રીતે દત્તક લીધું. ગુનેઠા ગ્રામ પંચાયત કચેરી ખાતે ચાલી માલિકો સાથે બેઠક યોજાઈ. ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુસર અપાયું માર્ગદર્શન. વાપીમાં શહીદ અમરનાથ યાત્રીઓના સ્મરણાર્થે 8 ઓગસ્ટે યોજાવનાર સર્વધર્મ ભાગવત કથામાં મુસ્લિમ અગ્રણીના ઘરેથી પોથીયાત્રા નીકળશે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.